હું આ ઘરનું બધું કામ કરી નાખું, એને કાંઈ એવું કહેવા જ નહીં દઉં કે હું કામ નથી કરતો. હું બધું મન કાના કામ, મને બધું કામ આવડે જ છે, હું કરી નાખું કરી નાખું. આજથી શાંતિ, ભલે ને ઓલો ધીમે ધીમે કામ કરે, પણ બધા કામ પતવા તો માંડશે. મારી ઓલિયુને કઈ કેવું તો નહીં પડે. શું વાત છે, તો બહુ ખુશમાં છે ને? ખુશ જ હોય ને બા, તમારી જેવા હાવ હોય પછી ક્યાં મારે કઈ જોવા પણ હોય. આ એક વખત કીધું ન કરાવી ગયા, બોલો. દાઢેથી બોલે? ના ના ના, પણ એમાં એવું હતું બા કે મેં નોકર લાવવાનું કીધું તો ભિખારી લાવવા નો કેતા, ભિખારી કેતા. હું તો હસી હસી પીંડું વળી ગઈ. સાંભળો તો ખરા, હું તો એને બે વાર આમ કરીને જોયું, હું તો આંખો મોટી છે દેખાય એવી રાખ. જો મારી વાત સાંભળો છે ને, હાવ ચોરે અહીંયા ક્યાં રખડતો હતો, ભૂખ્યો તરસ્યો હતો, એ લઈ આવ્યા. હા, ખવડાવ્યું પીવડાવ્યું ને એને કીધું કે હું શીખવાડું ને ઘરનું બધું કામ કરવાનું. આપણે તો કામથી જ મતલબ છે. હા, એ તો અમે એને ઈજ કીધું, નાઈ ધોઈને જંદર આવજે ને બધું કરજે કામ. મેં એમને કીધું છે કે તમારે એકાદ બે જોડી કપડા દેજો, રોજ નાઈ ધોવે, ચોખ્ખો થાય, અને રોજ ભલે ને આખો દી ધીમે 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 કામ કરે. ઉપાધિ તો નહીં ને બા, ઈ ધીમે ધીમે કામ કરે કો હતો તો અમે ધીમે ધીમે કરતા હતા, ઈજ નતો કો. એ એમ ધીમે નહીં તો એ ઈ ઝડપથી કરશે, પણ હજી નવું નવું છે. અને બીજું, એના પગમાં છે ને એક્સિડન્ટ થયો હતો ને, તો સળિયો નાખ્યો છે. એટલે આપણે એમ કઈ ન કહેવાય કે હે તું ઝટ કર, તું ઝટ કર. એટલે પછી મેં દવા કરાવવાની હોય તો બાપુજીને કહી દેજો તો દવા બવા કરાવી લે કા. અને સાંભળો બા, બાપુજી એના માટે નવા કપડાં લેવા ગયા છે, એનો વેશ તો થોડો સુધારશે ને. એનો વેશ તો જો આવ્યો તો હું તો એવું સમજી ખૂબ વિખારી, આપણે ત્યાંથી ફાંદડા ભણવા આવ્યો છે. ના બેટા, આપણે એવું કોઈને ન કહેવાય. બિચારો એ વખાનો માર્યો છે, ખાવા પીવાનું મળતું ન હોય, ઘર બાર વગરનો, ઘરે કોઈ નહીં હોય તો એના આવા હાલ હોય ને. આપણે એવું ન કહેવાય, બટ ન કહેવાય રીચા, એવું ન કહેવાય. સારું, સમજી ગયો. આપણે એવું ન કહેવાય ન હોય, પણ જે તમને એ સારું થયું. બસ એ બે ટાઈમ ખાશે ને અહીંયા, પછી જરાક એના પગમાં જોર આવશે, શરીર સારું દેખાય, પછી જે પાછું કામમાં. આપણે ભલે ત્રણ ટાઈમ ખાય, હું તો એને પાંચ ટાઈમ ખવડાવીશ. પૂછ કેમ કે પગ હાલે તો કામ થાય, નહીં તો નહીં થાય. પણ બે જણને એક કહી દઉં છું, ઘરના ભલે બધા કામ કરે પણ રસોઈ કરવાનું એને ન કહેતા હું. બા, રસોઈ તો અમે જ કરી કીધી, તમારી પાસે કરાવી નહીં કરાવી એની પાસે. રસોઈ થોડા અમે એની પાસે કરાવી, તમે કેવી વાત કરો ઉઘરા પાસે. એ હું તો ખાલી કહું છું કે એની પાસે રસોઈ નહીં કરાવતા. બા, તમે ખાલી કીધું ને અમે ભરેલું સમજી લીધું. બસ નહીં કરાવવાની, બાકી ભલે ને ઘરના એ બધા કામ કરે, આ વાડા નહીં કરે, આઈના કરે, બધું ભલે એ કરે. એ વાત તો હાજી, હમણાં બાઈ એમ કીધું ભગવાન રાજી, ભગવાન રાજી થાય કે ન થાય અમે બે બહુ રાજી. કામ નથી કરતી એમ નથી કેતી, પણ એમ કેતી હતી તમે બધા ભલે બેહો પણ કામ પતાવીને બેહો ને તો સારું. થાકી ગઈ બા હું તો. અરે એ બધી વાત મૂકો, તમને એક ગુડ ન્યૂઝ આપવાના છે. પૂછો કયા કયા ભાભી બોલો ને. આપણા ઘરમાં એક ભિખારી ગયો નોકર. અરે પૂછો કોણ લાવ્યું, કોણ આવ્યું? અને પપ્પા રસ્તેથી ઉપાડી આવ્યા. બોલો, રસ્તેથી ઉપાડી આવે તો જે હોય તે નોકર આવ્યો ને ઘરમાં. બસ હાઈસ બા, મમ્મી મને તો એટલી શાંતિ લાગે છે. કામથી છુટકારો બેટા. એ છોકરો છે ને ભૂખ્યો તરસ્યો બેઠો તો બહાર, અને લઘર વઘર હતો, કપડાં ને ઠેકાણા નહોતા. તે પછી છે ને તાર પપ્પાએ પૂછ્યું
તો હું છે ને કેમ તું આમ બેઠું? તો એને કીધું હું ભૂખ્યો છું. એટલે પપ્પાએ કીધું ઘરના કામ કરીશ, તો કે હા કરીશ ને. તો એને લઈ આવ્યા, એના હાથ પગ મોઢું ધોબડાવ્યા, તૈયાર કર્યો અને અહીંયા આવ્યો તો બેઠો અને એને કીધું બધા કામ કરીશ. પણ મમ્મી એની વિશે બધું જાણ્યું કે રસ્તા પરથી પપ્પા ઉપાડી લઈ આવ્યા છે? તો કેટલી સ્વાર્થી છે આને પપ્પા, પપ્પા કેટલી ખુશ થાય છે. એ જ ને, નોકર આવી ગયો એટલે કેટલી ખુશી થાય છે ને ભાભી, કામથી છુટકારો મળ્યો નહીં તમને? એ ખુશી તો તમારા ચહેરા ઉપર જ દેખાય છે. તમને કામ કરવાનું કે અમારી જેમ? હા, અમારા કરતા વધારે કાટા ગોપાતા તો તમને તો. હા તે ભાભી, હું જોબ પર પણ તો જાઉં છું ને. ઓહ, હાસ તો જોબ 4000 ની સાંભળો. એ હેલો, 4000 રૂપિયા લાવું છું કમાઈને. હવે છે ને એને કામ કરવા દેજો અને ઘરમાં ટકવા દેજો. હા પપ્પા. મને તો ઈ બીક છે પપ્પા. આ નોકર તમે ઉપાડી લાવ્યા છો પણ વ્યવસ્થિત તો છે ને? જો બેટા, એ માણસ તો રસ્તે રખડતો ભિખારી માણસ હતો. એનો મને શું પરિચય હોય? જેટલો તમને પરિચય છે એટલો મને છે. પણ મને એક વાતની ખબર છે કે ગરીબ માણસ આપણા અમીર જેટલા દાનતના ખોટા નથી હોતા. અને એને જો ચોરી જ કરવી હોત તો લોકોની રાતે ગાડીમાંથી બેટરી ન કાઢી લે, એ ભીખ શું કામે માંગે? ખોટું જ કરવું હોય તો ઘણા બધા રસ્તા છે ખોટું કરવાના. અને એની મજબૂરી હતી કે એને કોઈ કામ પર રાખતું નહોતું. બાકી એ ભીખ માંગવા પણ રાજી નહોતો. અને હવે થોડા દિવસ એની પર ધ્યાન રાખવાનું, થોડા દિવસમાં ખબર પડી જશે કે એની દાનત કેવી છે. બીજું કઈ નઈ, એના આશરો તો મળ્યો. હા, રસ્તે બેહી રહેતો તો તડકાનો, છાયડાનો, અને માગી માગી ખાતો. નો મળે તો કચરા પેટીમાંથી લઈને ખાતો હતો. તો હવે એને બેઠકનું જમવાનું તો મળશે, આશરો તો મળશે. અને બેટા, પપ્પા કહે ને એ વાત સાચી છે, ગરીબ લોકો છે ને એ પ્રેમના ભૂખ્યા હોય, એ કોઈ ચોરી ચપાટી ન કરે. સાચી વાત. ચાલો સારું, જે થયું એ સારું થયું. બીજું આપણે નજરવામાં છે ને. હા, જેમ તમારું કહેવું છે, જે થયું સારું થયું. હવે એને સમજાવીને બધું કામ બતાવી દેજો કઈ રીતના કરવાનું છે. ખોટી ટક ટક કાટ નહીં કરતા. એ મમ્મી સમજાવી દેશે, અમારે સમજાવવાની જરૂર નથી. સમજાવવાની તમે બરાબર સમજાવી દીધી. તો કઈ કહેશે પણ નહીં, એને એ કામ ચિંતા છે ને એમ નથી. એ તો ઓર્ડર કરશે, સમજાવશે નહીં. પપ્પા, તમારો સત્સંગનો ટાઈમ થઈ ગયો છે, જાઓ, તમારા સત્સંગીઓ રાહ જોતા હશે. અરે હું સત્સંગમાં જતો તો, પણ તમારી આ મંડળી ભેગી થયેલી જોઈને એટલે 2 મિનિટ બેસી ગયો. ચાલો, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. બોર્ડ મારી દો એટલે અમે રોજ સવાર તમારા સુવિચાર, તમારા શું કહેવાય, તમને બહુ સારા સંસ્કાર મળ્યા છે ને, તો એને સારી સાચવીને બેસી જો. આ તો મળ્યા છે, જાઓ, તમને ભાભી બોલાવે છે. હવે તમારે જવું નથી, આ પર્સ ઉઠાવીને આવી ગયા છો તે? ચોપરથી આવી છું, તમારી જેમ પધારા નથી કરતી અહીંયા બેઠી બેઠી. બાપ, આ ભાભી ખરેખર સાચી વાત છે. બેવ જણ્યું ને, પણ મને લાગે છે કે એની માએ કાંઈ સંસ્કાર જ નહીં દીધા. હા, આવો આવો. હા, બા સાચું કહું મમ્મી, મારે બિલકુલ આ લોકો સાથે આવી વાત નથી કરવી કે આવી રીતે બિહેવ નથી કરવું, પણ જબરજસ્તીથી મારે બોલવું પડે છે. હા, જો ને કામ સમજાવવાનું કીધું તે કે તો બધું મમ્મી સમજાવી દે. એ લોકોનું કાંઈ કરવું નથી, કાંઈ ન કરવું. પણ એ છે ને, તું સાસરે જઈશ, મારી આંખ બંધ થાય પછી એ લોકોને ખબર પડશે કે ઘર કેમ હાલે છે. ના મમ્મી, બા બહુ ના બોલો તમે, બહુ જીવ બળ્યા કરે. પણ બેટા, તે કંઈ ખાધું પીધું? હજુ તો આવી મમ્મી. જા બેટા.
તો આ તો મોટી છે ખાઈ લે છે અને આ તો મારી સાથે મારે બોલવું પડે છે મમ્મી ની તો મને કઈ જ ગમતું નથી હું શું કામ આવી રીતે વાત કરું એ છોકરાનું નામ છે ને ભાવેશ છે તો હારી રીતે બોલજો બેટા હા મમ્મી કારણ કે એ બિચારો પ્રેમનો ભૂખ્યો હોય એને બીજું હું જોઈ મારી બે વહુ જેવી નહીં કર નાખતો